હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે બનાવીશું ગણેશ ચતુર્થી નિમિત્તે માવાના મોદકની રેસીપી. આમ તો મોદક ઘણી બધી રીતે બનતા હોય છે, પણ માવાના મોદક બનાવવા એકદમ સહેલા છે, જેમાં માવો પણ આપણે ઘરે જ બનાવીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. ઘરે માવો બનાવો ત્યારે દૂધ છે ફૂલ ફેટવાળું લેવું, કારણ કે ફેટનું પ્રમાણ વધારે હોવાથી માવો છે વધારે સરસ બને છે. મેં અત્યારે અમૂલ ગોળ લીધું છે, તમે કોઈ પણ ફૂલ ફેટવાળું દૂધ લઈ શકો. અને જ્યારે માવો બનાવો ત્યારે જે કડાઈ છે જાડા તળિયાવાળી લેવી અને ગેસને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર રાખવો અને સતત ચલાવતા છે અને એને ચોથા ભાગ સુધી રિડ્યુસ કરવાનું છે. ચોથો ભાગ થાય ત્યારબાદ એમાં ખાંડ અને કોઈ પણ ફ્લેવર તમે ઉમેરી શકો. જોયું એમ કે અત્યારે દૂધ છે ચોથા ભાગનું થઈ ગયું છે. અને જો તમારે કોઈ પણ મીઠાઈ ન બનાવી હોય, ખાલી માવો તૈયાર કરવો હોય, તો તમે આ જે દૂધ છે એને સતત મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ચલાવતા રહ્યો એટલે જે થોડું થોડું કઠણ થવા લાગશે. અને ત્યારબાદ જેવી રીતે આપણે શીરો બનાવીએ ત્યારે શીરો છે કડાઈમાં એક સાથે ચાલતો હોય એવી રીતે થવા લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો અને એને એકથી બે કલાક માટે ઠંડુ કરી લેવાનો. ઠંડુ થઈ જશે એટલે એનો એક શેપ હોલ્ડ થઈ જશે માવા જેવો, અને એ માવાનો ઉપયોગ તમે મોદક બનાવવામાં, પેંડા બનાવવામાં અથવા તો કોઈ બીજી મીઠાઈમાં પણ કરી શકો. પણ આપણે અત્યારે આપણે માવાના મોદક બનાવીએ છીએ એટલે દૂધ છે ચોથા ભાગનું રિડ્યુસ થઈ જાય એટલે હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું. ખાંડ હંમેશા તમે જેટલું દૂધ લ્યો છો એની ચોથા કે ત્રીજા ભાગની ઉમેરવી. હું અત્યારે ત્રીજા ભાગની ખાંડ ઉમેરી રહી છું, જેનાથી જે સ્વીટનેસ છે માઇલ્ડ રહેશે. એકદમ વધારે સ્વીટ જો પસંદ કરતા હોય તો તમે જેટલું દૂધ લ્યો એનું અડધી ખાંડ પણ ઉમેરી શકો, એટલે કે એક લીટર સામે અડધો કપ ઉમેરી શકાય. પણ મેં અત્યારે 1/3 કપ લીધી છે અને ફ્લેવર માટે મેં 2 ટેબલ સ્પૂન જેટલું કેસરવાળું દૂધ ઉમેરી રહી છું. જો તમારે એની સાથે ઇલાયચી પાવડર ઉમેરવો હોય તો એને પણ ઉમેરી શકાય. મેં અત્યારે એનો ઉપયોગ નથી કર્યો. એક વખત આ બધી વસ્તુ મિક્સ કરી અને એને સતત ચલાવતા રહેવાનું છે. અને ત્યારબાદ જેમ મેં પહેલાં કીધું એમ કે જેવી રીતે શીરો ચલાવીએ અને શીરો આખી કડાઈમાં સાથે ચાલતો હોય એવી રીતે બને એટલે આપણું જે માવાના મોદક બનાવવા માટેનું મિશ્રણ છે તૈયાર થઈ ગયું એવું સમજવાનું. અને ત્યારબાદ ગેસ બંધ કરી એને એકદમ ઠંડુ કરી લેવાનું. Thank you.
જે માવા મોદક માટેનું મિશ્રણ છે એકદમ ઠંડુ થઈ ગયું છે. લગભગ મેં એને 1 કલાક માટે ઠંડુ થવા માટે રાખી દીધું હતું અને એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે એને કોઈ પણ શેપ આપી શકો. જો તમારી પાસે મોદક માટેનું જે મોલ્ડ આવે છે એ હોય તો એમાં પણ બનાવી શકાય. મેં અત્યારે હાથેથી જ બનાવ્યા છે અને આમાંથી જ પણ તમે પેંડા પણ બનાવી શકો. તો અત્યારે આપણે મોદકનો શેપ આપી અને એને મોદક બનાવી દઈશું. એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં બની જતા આ માવાના મોદક તૈયાર છે. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. બાય બાય.